હાલમાં જ પોતાના મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખોરાકનો બગાડ ન કરવાની અપીલ કરી હતી. હવે સરકાર તેમની આ અપીલને હકીકત બનાવવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર જલ્દી જ એક નિયમ બનાવી શકે છે જેમાં નક્કી થશે કે હોટલ કે રેસ્ટોરન્ટમાં થાળીમાં કેટલો ખોરાક પીરસવામાં આવશે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન અનુસાર મંત્રાલય આ નિયમ પર કામ કરી રહ્યું છે. જાણકારી અનુસાર સરકાર બે કારણોથી આ પગલાં લઈ રહી છે. પહેલું, હોટલોમાં ખોરાકનો બગાડ, અને બીજું, લોકોને જેટલું ખાઈ શકે તેટલા જ પૈસા ચૂકવવા પડે. આ નિયમ આવ્યા પછી હોટલોના મેન્યુમાં ખોરાકની માત્રા લખવી અનિવાર્ય હશે. જો કે નિયમ બનાવતા પહેલા દેશભરમાં સર્વે કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુસાર નાની હોટલ કે ઢાબા પર આ નિયમ લાગુ નહીં થાય. ઉલ્લેખનીય છે કે ખોરાકના બગાડને રોકવા માટે સરકાર આ પ્રકારના પગલાં ઉઠાવી રહી છે. જો કે ટ્વિટર પર આ નિર્ણય વિરુદ્ધ સારી પ્રતિક્રિયા નથી મળી રહી. કેટલાક લોકોએ ટ્વીટ કરીને આ નિર્ણયની નિંદા કરી છે.